સુરતના વરાછામાં હિન્દુ વિસ્તારની શાળામાં હિજાબ પહેરીને વિદ્યાર્થીનીઓ આવતા સ્થાનિક રહેવાસી અને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો ત્યારે પરીક્ષા પૂર્ણ થતા વિદ્યાર્થીનીઓને ચુસ્ત સુરક્ષા વચ્ચે કારમાં બેસાડીને લઈ જવામાં આવી હતી મહત્વનું છે કે સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલી પીપી સવાણી સ્કૂલમાં પ્રખરતા શોધ કસોટી દરમિયાન કેટલીક વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા વિવાદ સર્જાયો હતો ત્યાં આવેલી શાળામાં વિદ્યાર્થીનીઓ હિજાબ પહેરીને આવતા સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનોએ આક્રોશ વ્યક્ત કર્યો વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ શાળાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું વિવાદ વકરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ અને વિરોધ કરી રહેલા વીએચપી અને બજરંગ દળના 12 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી પ્રખરતા શોધ કસોટીમાં જે આવેલ તેનો વિરોધ કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના માણસો આવી જતા કાપોદ્રા પોલીસ સ્થળ પર આવીને તેમને ડિટેન કરીને કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે 12 લોકોને તો બીજી તરફ સુરતના વીએચપી ઉપપ્રમુખ નિલેશ અકબરીએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતને શાહીનબાગ બનાવવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે એક યોજનાના ભાગરૂપે હિજાબ પહેરીને શાળાએ આવવું તે એક ષડયંત્ર હોવાના આક્ષેપ કર્યા હિજાબની જે ઘટના આખા દેશની અંદર બની રહી છે આજે ગુજરાતને પણ શાહીનબાગના રસ્તે લઈ જવાનું જે કાવતરું લાગી રહ્યું છે આજે એક યોજનાના ભાગરૂપે હિજાબ પહેરીને સ્કૂલોની અંદર આવવું એક ષડયંત્ર છે અને ગુજરાતને પણ શાહીનબાગ બનાવવું એ પ્રકારની યોજના ચાલી રહી હોય